ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ કેમ છો મજામાં છો નહીં જો આપણે ધોરણ ત્રણ આસપાસ વિષયમાં ભણવાનું છે બરાબર આસપાસ વિષયમાં આપણે પુનરાવર્તન ભણવાનું છે ગયા વિડીયોમાં આપણે સાતથી નવ પાઠનું પુનરાવર્તન જોયું આ વિડીયોમાં આપણે દસ અને અગિયાર પાઠનું પુનરાવર્તન જોવાનું છે સાતથી અગિયાર પાઠ આપણી એકમ કસોટી છે જે એમાં પૂછાયેલા છે તેથી આપણે પુનરાવર્તન જોઈશું બરાબર તો જુઓ સૌપ્રથમ છે વિકલ્પો બરાબર પાઠ દસ રસોડાની વાત એમાં પહેલાં આપણે જોઈશું વિકલ્પો તો પહેલો વિકલ્પ રસોડામાં પૂરી ભજીયા વગેરે તળીને કઢાઈમાંથી કાઢવા માટે સાનો ઉપયોગ થાય છે બરાબર તો સાનો ઉપયોગ થાય છે બ બારાનો બરાબર બીજું નીચેનામાંથી કયું સાધન રસોડાનું નથી તો શું આવશે રસોડાનું નથી તો જવાબ આવશે ક ડોલ બરાબર આ પુનરાવતન છે એટલે આપણે ખાલી જોઈ લેવાનું છે ત્રીજું સૂર્યની ગરમીથી રસોઈ બનાવવા માટે કયું સાધન ઉપયોગી છે સૂર્યની ગરમીથી બરાબર પ્રેશર કુકર ચૂલો આ બધું આપણા ઘરમાં હોય છે સૂર્યની તાપથી જેમાં ખાવાનું બને એની વાત છે તો શું આવશે ડ સૂર્ય કુકર ચોથું નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે તો શું આવશે નીચેનામાંથી તો બટાકા ટીંડોળા એ બધું કાજું ખવાતું નથી જવાબ આવશે ક કાકડી પાંચમું રાંધવાની કઈ રીતથી ભાખરી બનાવવામાં આવે છે તો જવાબમાં શું આવશે ભાખરી તમારા ઘરમાં તમારી મમ્મી બનાવે તમને ખબર હશે રાંધવાની ત્રણ રીતો છે બરાબર શેકીને તળીને બાફીને સાંતળીને ચાર આ સિવાય પણ ચો છે બીજી રીતો પણ મુખ્ય રીતોની વાત છે તો જવાબમાં આવશે અ સેકીને ભાખરી સેકીને બનાવાય છે છઠ્ઠું વરાળમાં બાફીને બનાવાતો તો ખોરાક કયો છે હવે બાફીને બનાવવાની વસ્તુ વરાળમાં એટલે પાણીમાં બરાબર બફન બનાવીએ છીએ તેની વાત છે તો શું આવશે બ ખમણ બરાબર સાતમું કઈ રીતથી બનાવેલો ખોરાક વધુ ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે બરાબર તો શું આવશે તો જવાબમાં આવશે ક તળીને બરાબર કડી તળીને ખાવાનો ખોરાકથી આપણું સ્વાસ્થ્ય બગડે છે આપ આપણું શરીર પણ બગડે છે બરાબર ત્યાર પછી જુઓ આઠમો વિકલ્પ છે સાના વિના રસોઈ ફિક્કી લાગે છે બરાબર હવે રસોડામાં મસાલાઓની વાત છે કે બધા મસાલાઓ જે હોય છે એમાં સાના વગર તો જમા આવશે અ મીઠું મીઠા વગર આપણને રસોઈ ફિક્કી લાગે છે બરાબર હવે આગળ જુઓ વિકલ્પો આ પણ એક સ્વાધ્યાયમાં હોટ પ્રકારના પ્રશ્નો છે જેને વિકલ્પો જ ગણવામાં આવ્યા છે બરાબર એમાં પહેલું ખોરાક બનાવવા માટેની નીચેનામાંથી કઈ પદ્ધતિ પર્યાવરણ માટે સારી છે હવે ચૂલા પર બનાવવું સે ગેસ પર પ્રાઇમસ કોસા પર્યાવરણ એટલે પ્રદૂષણ ના ફેલાય તેવું તો જવાબમાં આવશે બ ગેસની સગડી પર રાંધવું એટલે ગેસની સગડી પર બનાવે તો સારું રહે બીજું પહેલાંના સમયમાં નીચેનામાંથી શાના બનેલા વાસણો વપરાશમાં ન હતા તો શેના બનેલા પહેલાંના સમયની વાત છે બરાબર તો જવાબમાં આવશે ક સ્ટીલના સ્ટીલના વાસણો અત્યારે જોવા મળે છે પહેલાં માટીના કાંસાના તાંબાના એવા હતા તો પહેલાંના જમાનામાં કયા નહોતા હતા તો સ્ટીલના ત્રીજું નીચેનામાંથી કઈ શાકભાજી કાચી અને રાંધીને બંને રીતે ખાઈ શકાય છે બરાબર તો જવાબમાં આવશે આગળ ખાલી કાચીની વાત હતી કાકડી હવે અહીં કાચી બી ખવાય રાંધીણ બી ખવાય તો ક ડુંગળી બરાબર ડુંગળી આપણે કાચી કચંબરમાંય ખાઈએ છીએ બનાવીને ખાઈએ છીએ ચોથું કેરોસીનનો ઉપયોગ નીચેનામાંથી કયા સાધનમાં થાય છે કેરોસીનનો ઉપયોગ બરાબર તો ગેસની સગડીમાં કે સૂર્ય સૂર્યકુકરમાં ઇલેક્ટ્રિકમાં વીજળી વપરાય એટલે ડ પ્રાઇમસમાં બરાબર પ્રાઇમસમાં કેરોસીન જોઈએ છે પાંચમું દહીં ખાંડ અને બરફના ટુકડાઓના મિશ્રણથી બનતું પ્રવાહી શું છે શું કહે છે બરાબર દહીં ખાંડ અને બરફથી કયું પ્રવાહી બને એમ તો પીવાની વસ્તુ પ્રવાહી એટલે શું થાય પીવાની વસ્તુ કઈ બને છે તો જવાબમાં આવશે લસ્સી બરાબર હવે આગળ જુઓ ખાલી જગ્યાઓ છે બરાબર યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું સૂર્યકુકારમાં ખોરાક રાંધવા માટે જરૂરી ઊર્જા ખાલી જગ્યામાંથી મળે છે બરાબર સૂર્ય સૂર્યકુકરમાં ખાવાનું બનાવવા માટે ક્યાંથી ગરમી મળે એમને ઉર્જા તો ખાલી જગ્યામાં આવશે સૂર્ય બરાબર બીજું ઢોકળા બનાવવા માટે ખાલી જગ્યા રીતનો ઉપયોગ થાય છે બરાબર વરાળથી બને તે જેમ ખમણ હોય એવી રીતે જ ઢોકળા એટલે જવાબમાં આવશે બાફવાની ત્રીજું ચૂલો સળગાવવા માટે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ બરાબર ચૂલો સળગાવવા બળતર એટલે લાકડું બધાને શું કહેવાય બળતર તો લાકડાથી ચૂલો સળગે એટલે જવાબ આવશે બળતળ ચોથું ખાલી જગ્યામાંથી બનાવેલા અને નિભાળામાં પકવેલા વાસણ કોઈ પણ વસ્તુ સાથે સાધન સાથે અથડાય બરાબર સાધન સાથે અથડાવવાથી તૂટી જાય છે એટલે કાચના વાસણ અથડાય તો તૂટી જાય પણ આ શું છે નિભાળામાં પકવેલા એટલે એવું ભટ્ટી જેવું આવે એટલે કાચના વાસણને નિભાળામાં પકડવામાં નથી આવતા એટલે જવાબમાં આવશે ખાલી જગ્યામાં માટી એટલે માટીના વાસણ નિભાળામાં પકવવામાં આવે છે અને અથડાય તો તૂટી પણ જાય છે પાંચમું કૂકરમાં બનતી રસોઈ ખાલી જગ્યાની રીતથી બને છે તો કેવી રીતે બને બાફવાની રીતથી શીકવાની તળવાની બાફવાની થા એ બધી રીતોમાંથી કૂકરમાં બાફવાની રીતથી બને ખાલી જગ્યામાં આવશે બાફવાની છઠ્ઠું તમારી મમ્મી મેથીના ગોટા બનાવે છે તો મમ્મી રસોઈની ખાલી જગ્યા રીતનો ઉપયોગ કરે છે હવે મેથીના ગોટા બનાવવા માટે કઈ રીતનો ઉપયોગ થાય તો તળવાની જવાબમાં આવશે તડવાની બરાબર હવે આગળ જુઓ ખરા ખોટા છે બરાબર એમાં પહેલું પ્રેશર કૂકરમાં જમવાનું ઝડપથી બની જાય છે પ્રેશર કૂકર એટલે કૂકર જે સીધી વાગે છે એ તો બરાબર જલ્દી બની જાય ઓછું બળતણ વાપરે અને વરાળથી બની જાય તો જવાબમાં આવશે સાચું બીજું ચૂલા પર રસોઈ કરવી એ પર્યાવરણ માટે લાભદાયક છે બરાબર ના ગેસ પર આપણે પર્યાવરણ એટલે પ્રદૂષણ ના ફેલાય એમ તો ચૂલામાં તો ધુમાડો નીકળે એટલે ફેલાય એટલે જવાબમાં આવે ખોટું ત્રીજું ચા કોફી બનાવવા માટે આપણે હાંડીનો ઉપયોગ કરીએ છીએ તો જવાબમાં આવશે ખોટું હાંડીનો ઉપયોગ શાક બનાવવા માટે થાય ચોથું ગાજર ટમેટા કાકડી વગેરે વસ્તુઓનું આપણે કાચી ખાઈ શકીએ છીએ વગેરે વસ્તુઓને આપણે કાચી ખાઈ શકીએ છીએ તો જવાબમાં આવશે સાચું પાંચમું રોશન ઢોકળા બનાવે છે તે રાંધવામાં શેકવાની રીતનો ઉપયોગ કરશે તો જવાબમાં શું આવશે ખોટું ઢોકળા બાફીને બને શેકીને ના બને છઠ્ઠું સૂર્યકુકરમાં સૂર્યની ગરમીથી ભોજન રંધાય છે તો સૂર્યકુકરમાં સૂર્યની ગરમી આગળ આવી જવી બરાબર એટલે જવાબમાં આવશે સાચું સાતમું લીંબુના શરબતમાં ખાંડ અને લીંબુનો રસ પાણીમાં નાખીને શરબત બનાવવામાં આવે છે બરાબર હવે શરબત બનાવે તો ખાંડને લીંબુ બંને વપરાય એટલે જવાબમાં શું આવે ખરું બરાબર હવે આગળ જુઓ જોડકા બંધ બેસતા જોડકા રચો એટલે વિભાગ અમાંથી પ્રશ્ન વિભાગ બમાં જવાબ હોય એમાં શોધીને વચ્ચે ઉત્તરમાં લખવાનો હોય છે હવે અહીંયા રાંધવાની જે રીતો છે અને આ બાજુ વાનગી છે બમાં બરાબર તો જો પહેલાં તળીને તો તળીને શું બનશે તો શું આવશે જવાબમાં ત્રીજું પૂરી પછી શેકીને તો શું આવશે ચાર નંબર આવશે ભાખરી હવે ત્રીજું જુઓ બાફીને તો શું આવશે પહેલો નંબર આવશે ઢોકળા ત્યાર પછી સાંતળીને તો શું આવશે છ નંબર પરોઠા ત્યાર પછી અગ્નિ પર શેકીને અગ્નિ પર બરાબર પેલી તવા પર ને એવું બધું શેકીએ આપણે ડાયરેક્ટ અગ્નિ પર તો શું આવે બીજું મકાઈ ડોરડા બરાબર આપણે જોડતાનું પુરાતન થયું હવે આગળ છે આ વધારાનું આપણે જે ચોપડીમાં આપેલું છે એનું પણ આપણે પુરાતન કરી દઈએ તો જુઓ રાંધવાની અમુક રીતો આપેલી છે આ દરેક રીતથી બનેલી વાનગીઓના બે બે નામ લખો હજુ થોડી વધારે વાનગી બનાવવાની રીત ઉમેરો અને ઉદાહરણ પણ જણાવો કોષ્ટકમાં જુઓ પહેલાં છે વાનગી બનાવવાની રીત આ બાજુ છે વાનગીના નામ એટલે આ બાજુ જે રીત લખેલી છે એમાંથી કઈ વાનગી બને એવા બે બે નામ આ બાજુ લખવાના છે અને ચાર જ રીતો આપી છે એમાં પાંચમી ને છઠ્ઠી આપણે ઉમેરવાની છે તો જુઓ પહેલી શેકવાથી સો શેખવાથી શું બને ભાખરી અને રોટલી આ સિવાય જો તમને આવડતું હોય તો તમે તમારી રીતે નામ લખી શકો છો બરાબર પણ સાચું લખવાનું ભાખરી રોટલી આ સિવાય શું શેકાય તો પાપડ શેકાય બરાબર એ રીતે બીજું બાફવાથી તો બાફવાથી તો ઘણી બધી થાય છે એમાં ભાત ખમણ તેના વગર તમે ઢોકળા પતરવેલીના પાનાના ભજીયા આવે છે એ બી કોઈ પણ લખી શકો છો ત્રીજું તળવાથી તળવાથી કઈ વાનગી બને તો પૂરી અને સમોસા અહીંયા લખ્યું છે તો આના સિવાય બીજી ભજીયા ઘણું બધું તળવાનું હોય છે બરાબર તો એ રીતે તમે લખી શકો છો ચોથું ગરમીથી શેકેલી એટલે પેલી જે અ વાત હતી બરાબર તો પાપડ પણ આપણે અંગારા પર શીકીએ છીએ એટલે પાપડ પછી નાન એટલે કે પાઉં બરાબર એ આવી શકે છે પાંચમું ઉકાડીને હવે ઉકાળીને કઈ રીત બનેલી હોય તો સૂપ સૂપ તમે લગ્નમાં જતા હોય મેરેજમાં બરાબર લગ્નમાં બધી વાનગીઓ જોડે સૂપ હોય છે પીવાનું એ ઉકાળીને બનતું હોય છે ત્યાર પછી બટાકા તો બટાકા પાણીમાં ઉકાળીને બાફવામાં આવે છે અને બટાકા ખાઈએ છીએ એટલે બટાકા ઉકાળીને જે બનાવાતું હોય એની વાત છે છઠ્ઠું સાંતરીને એટલે બે હાથ વડે બાજરીના રોટલા બરાબર તમે જોયું હશે તમારા મમ્મી બનાવતી હશે તો એ સાંતરીને બનાવવામાં આવે છે એના સિવાય પરોઠા બરાબર પરોઠા પણ સાંતરીને બની શકે છે બરાબર હવે આગળ જુઓ આવી જ રીતે છે પહેલાં આગળ આપણે વાનગી અને વાનગીઓના નામ લખ્યા હવે શું વસ્તુ બાફીને ખાઈ શકાય શું કાચું ખાઈ શકાય એનું કોષ્ટક છે તો જોઈ લઈએ નીચે આપેલી વિગતને અનુલક્ષીને ઉત્તર લખવું બરાબર અહીંયા પ્રશ્નોનો જવાબ લખ્યા છે એના જવાબ આપણે કોષ્ટકમાં લખવાના છે તો પહેલો પ્રશ્ન છે આપણે શું બાફીને ખાઈ શકીએ બીજું આપણે કાચું શું ખાઈ શકીએ અને ત્રીજું આપણે કાચું અને રાંધીને શું ખાઈ શકીએ તો અહીંયા કોષ્ટક જ બનાવ્યું છે પહેલાં જો બાફીને ખાઈ શકાય તેવી વસ્તુ બીજું કાચી ખાઈ શકાય તેવી વસ્તુ ત્રીજું રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુ અને ચોથું કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુ બરાબર તો પહેલાંમાં બાફીમાં શું આવે ભાત ખીચડી ખમણ ઇડલી ઢોકળા બધું બાફીને ખાઈ શકાય બીજું કાચું ખાઈ શકાય ગાજર ટામેટા કાકડી ફળો ડુંગળી આ બધું કાચું ખાઈ શકાય સલાડ મતલબ રાંધીને ખાઈ શકાય એવું તો ભાત દાળ ખીચડી ભાખરી રોટલી બરાબર રાંધીને એટલે બનાવીને જ ખાઈએ છીએ આ બધું આપણે પછી કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી તો કોબીજ કોબીજ કાચી પણ ખવાય એનું શાક પણ બને ગાજર પણ એવું હલવો બને અને કાચું ખવાય ત્યાર પછી ડુંગળી ડુંગળી તો બધામાં જ આવે કાચી તો ખવાય જ ટામેટા ટામેટા પણ આપણે શાકમાં નાખીએ અને કાચા પણ ખવાય મૂળા મૂળાની ભાજી બને કાચું પણ ખવાય બરાબર આ રીતે બંને ઉંમર આના સિવાય જો નામ તમને બીજા આવડતા હોય તો તમે લખી શકો પણ એ સાચા હોવા જોઈએ બરાબર પછી બટાકા કાચા ખવાય એમાં તમે લખી દો તો ના ચાલે એ ખૂટું કહેવાય બરાબર હવે છે નાના પ્રશ્નો નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં એમાં પહેલું પહેલાના સમયમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો તે વાસણો બનેલા હતા બરાબર પહેલાના જમાનાની વાત છે એમાં સ્ટીલનો નતો થતો આપણે જોયું બરાબર વિકલ્પોમાં તો જવાબ આવશે પહેલાના સમયમાં વાસણો આજના વાસણો કરતા મોટા અને વજનદાર હતા તેના પર ખૂબ જ સુંદર કોતરણી થતી હતી જૂના સમયના વાસણો તાંબા પિત્તળ લોખંડ માટી અને કાંસાના બનેલા હતા બરાબર બીજો પ્રશ્ન કૂકરમાં શું શું બને છે તો કુ કુકરમાં બાફીને વસ્તુ બનાવવાની હોય બને બરાબર કૂકરમાં ખીચડી ભાત શાક કઠોળ ગાજરનો હલવો વગેરે ભોજન બને છે ત્રીજો પ્રશ્ન તમારા ઘરના રસોડામાં જોવા મળતા રસોઈના સાધનોમાંથી કોઈપણ દસ સાધનોના નામ લખો તમારા ઘરની વાત છે બરાબર તમારા ઘરમાં જે હોય એ વાસણોના નામ તમારે લખવાના રહેશે કોઈ બી વાસણના નામ તમે લખી શકો છો ઓકે ચોથું પ્રશ્ન રસોડામાં રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે બરાબર હવે તમારી મમ્મી રસોડામાં કામ કરે તમે રસોડામાં જતા હશો એમાં મીઠું હળદર મરચું આવું તો તમને ખબર જ હોય બરાબર એટલે એ મસાલાના નામ લખી દેવાના ના ખબર હોય જોઈ લો પણ જેટલા ખબર હોય એટલા તો લખવાના જોઈએ રસોઈ માટે મીઠું મરચું હળદર મેથી રાઈ હિંગ અને ધાણાજીરું જેવા મસાલા વપરાય છે બરાબર પાંચમો પ્રશ્ન તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓની રાંધીને ભોજન બનાવવામાં આવે છે બરાબર એટલે કે કાચી નથી ખાતા એમ હવે એ તમારા ઘરની વાત છે તો મોસ્ટ ઓફ શું હોય અનાજ કઠોળ શાકભાજી આ બધું જ આવે આમ છતાં તમારે તમારા ઘરની જવાબ લખવાનો રહેશે છઠ્ઠો પ્રશ્ન છે વાસણો શાના બનેલા હોય છે તો વાસણો સ્ટીલ તાંબુ પિત્તળ એલ્યુમિનિયમ કાસું લોખંડ કાચ માટીના વાસણો બનેલા હોય છે ઘણા બધા જો સ્ટીલના હોય તાંબાના હોય માટીના હોય કાચના હોય એલ્યુમિનિયમના હોય કાસાના હોય આ બધાના જ વાસણો બનેલા હોય છે ત્યાર પછી છે મોટા પ્રશ્નો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવું એમાં પહેલું છે તમારી મમ્મી કાચી વસ્તુઓમાંથી રાંધ્યા સિવાય કઈ કઈ ખાવાની વાનગીઓ બનાવે છે બરાબર હવે આગળ હતું કઈ વસ્તુ રાંધીને બનાવાય તો એ જ અમારે જાતે લખવાનું આમાં પણ તમારી મમ્મીની વાત છે તો વાનગી બનાવવાની રાંધ્યા વગર જેમ કે લીંબુ શરબત એને ગરમ કરવું પડતું નથી એવી રીતે કેરી ડુંગળી ગોળનું કચુંબર કાકડી ટામેટા બીટનું સલાડ લસણ અને મરચાંનું ચટણી મરચાં અને કોથમીરની ચટણી લસ્સી કેરીનો રસ બરાબર દહીં આ બધું છે એ બધું રાંધ્યા વગર બનાવવાની વાનગીઓ છે બરાબર મમ્મી પણ બનાવે છે એમ છતાં તમે તેમ છતાં પૂછી શકો છો મમ્મીને અને એવા જવાબ પણ લખી શકો છો આગળ જુઓ બીજો પ્રશ્ન છે કુકર વાપરવાથી કયા કયા લાભ થાય છે બરાબર સૂર્ય કુકર એટલે સૂર્યની ગરમીથી જ થાય ગેસ ચૂલાની જરૂર ના પડે અને ધાબામાં મૂકવાનું હોય અને ઉપર જે સૂર્યનો તાપ પડે છે એનાથી બને તેનાથી શું લાભ થાય જુઓ તો સૂર્ય કુકર વાપરવાથી નીચે પ્રમાણેના લાભ થાય છે પહેલું સૂર્યમાંથી સીધી ઉર્જા મળવાથી બળતરનો ખર્ચ થતો નથી સૂર્યના તાપમાં શેકાયેલ અને વરાળથી બફાયેલ ખોરાક ઉત્તમ ગુણવત્તા ધરાવે છે ત્રીજું ખોરાક સુપાચ્ય બને છે એટલે કે જલ્દી પચી જાય છે ચોથું કુકરમાં રાંધેલા ખોરાકમાં તેના ગુણ અને સ્વાદ જળવાઈ રહે છે બરાબર એના સૂર્યના તાપથી બનેલો હોય એટલે જલ્દી આપણને પચી પણ જાય અને અંદર જે પોષક તત્વો રહેલા છે એ જળવાઈ પણ રહે છે બરાબર આ ફાયદા થાય છે હવે આગળ જુઓ આપણ જોડકાની જેમ જ છે એમાં શું છે જુઓ નીચે આપેલા ચિત્રો ઓળખો અને તેમના નામ લખો એટલે આ જે ચિત્રો છે ને નીચે એના નામ લખવાના છે પછી આપેલા ચિત્રોની યાદી સાથે જોડે એટલે વચ્ચે જે યાદી વચ્ચે જે લખેલું છે એ યાદી છે બરાબર તો એની યાદી સાથે જોડવાનું છે કે કરતાં વધારે વસ્તુઓ પણ સાથે જોડાઈ છે બરાબર એટલે એ યાદી શેની છે કે એના દ્વારા બધા સાધનો ચાલે છે દાખલા તરીકે પ્રાઇમસ તો કેરોસીન દ્વારા ચાલે ગેસની સગડી તો ગેસના બોટલ જે આવે છે એના દ્વારા ચાલે એવી રીતે જે જેનાથી ચાલતું હોય એ સાધન જોડે જોડવાનું છે બરાબર તો પહેલું ચિત્ર જુઓ ચૂલો છે બરાબર તો ચૂલોમાં શું મૂકવામાં આવે તો લાકડા પછી છાણા એ રીતે ચૂલો ચાલે છે તો ત્યાં આપણે જોઈ જોડવાનું છે ત્યાર પછી બીજું ચિત્ર છે સગડી બરાબર આવી સગડી તમે જોઈ હશે પહેલાંના જમાનામાં બહુ એટલે કોલસાની સગડી છે આ તો એમાં કોલસાની જરૂર પડે એક છાણાની પણ જરૂર પડે તો એ રીતે પણ બંને સાથે જોડી શકીએ છીએ ત્રીજું છે ગેસની સગડી આ તો કહેવું જ ના પડે આ તો બધાને જ ખબર હોય અત્યારે બરાબર ગેસની સગડી તો એ તમારે બધાના જ ઘરમાં હોય એટલે ગેસની સગડીમાં શું આવશે ગેસ સાથે જોડવાનું હશે પછી આ બાજુ જુઓ ચોથા નંબરમાં જે છે એ સૂર્ય કુકર છે આપણે સૂર્યકુકરના આગળ પ્રશ્નો આવી ગયા બરાબર તો તમે વિચારતા હશો કે સૂર્ય કુકર કેવું હોય તો જોવા ચિત્રમાં આવું હોય તો એને કોની સાથે જોડવાનું તો સૂર્યપ્રકાશ સાથે સૂર્યના તાપથી ચાલે એટલે ત્યાર પછી છે સ્ટવ એટલે કે પ્રાઇમસ તો એ તો સેના દ્વારા ચાલે કેરોસીન એટલે પહેલું કેરોસીન સાથે જોડવાનું રહેશે ત્યાર પછી છે છઠ્ઠું ઇલેક્ટ્રિક સગડી કોલસાની સગડી કોલસાથી ચાલે ગેસની સગડી ગેસથી ચાલે એવી રીતે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક એટલે વીજળી જે લાઇટ દ્વારા ચાલે પિન ક્લબમાં નાખવાની હોય પિન નાખવાની હોય પછી ગેસની સગડી ચાલુ થાય છે બરાબર આવી રીતે જો પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે બળતણનું કયું સાધન કયા બળતણથી વપરાય છે એવી રીતે અહીંયા આપેલું છે બરાબર જેને ધ્યાનથી જોઈને તમારે એનો અભ્યાસ કરવાનો રહેશે તો જુઓ આપણે અહીંયા દસમા પાઠનું પુનરાવર્તન પતે છે બરાબર જેનો તમે વિડીયો જોઈને વારંવાર અભ્યાસ કરશો અને અંદર જે અક્ષર દેખાય છે એ આછા છે અમુક પ્રશ્નો લખેલા પણ નથી તો એ તો તમારે જે પીડીએફ મોકલી છે પહેલાં જે સ્પષ્ટ લખ્યું છે એમાંથી તૈયારી કરવાની છે બરાબર સમજવા માટે આ પુનરાવતન જોવાનું રહેશે ઓકે હવે જુઓ આગળ પાઠ અગિયાર આપણા વાહનો એમાં પણ પહેલાં વિકલ્પો છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો બરાબર ચોરસ અહીંયા દેખાતો નથી પણ વિકલ્પમાં હોય છે આપણે એનીચેલિટી કરીશું તો જુઓ પહેલો વિકલ્પ છે એક હજારથી વધુ લોકો મુસાફરી કરી શકે તેવું વાહન કયું છે બરાબર બસમાં સાયકલમાં કે કારમાં એક હજારથી વધારે બેસી નથી શકતા તો જવાબમાં શું આવશે બ આગ ગાડી એટલે કે રેલવે બીજું ત્રણ પૈડાવાળું વાહન કહું છે હવે સાયકલને બે હોય સ્કૂટર બાઇકા બધાને બે હોય ત્રણ વાત છે તો જવાબમાં આવશે ક રિક્ષા ત્રીજું હવાઈ મુસાફરી કરવા માટે કયું વાહન વપરાય છે હવાઈ એટલે હવામાં ઉડવા માટે કયું વાહન હોય તો ડ વિમાન બધાને જ આવડ્યા તો ચોથું પહાડી રસ્તાઓ પર સવારી કરવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે પહાડી બરાબર એટલે પહાડ જેવા ઊંચા ઊંચા રસ્તાની વાત છે તો જવાબમાં આવશે અ ઘોડો શું આવશે અ ઘોડો પાંચમું બાળકો શાળામાં જવા માટે કયા બે પૈડાવાળા વાહનોનો ઉપયોગ વધુ કરે છે બરાબર બાળકો શાળામાં જવા માટે બે પૈડાનું વાહનનો ઉપયોગ કરે છે હવે સ્કૂટર કે બાઇક લઈ નથી જતા જવાબમાં શું આવશે બ સાયકલ બરાબર છઠ્ઠું ખેતી કરવા માટે ઉપયોગી સાધન કયું છે બરાબર ખેતી કરવા માટે એટલે મોટા ભાગે બધાના ઘરે ગામડામાં રહેતા હોય તો ખાસ ખેતરો હોય છે અને ખેતી પણ કરે છે તો ખેતી કરવા માટે ઉપયોગી સાધન કયું છે તો કાર કંઈ હોતી નથી કાર તો ફરવા માટે હોય ટ્રેક્ટર ખેતરમાં બધું સામાન્ય બધું લઈ જ લઈ જવા માટે રાખવામાં આવે છે બરાબર એટલે ખેતી કરવાનું સાધન કહું થાય ટ્રેક્ટર ટ્રેક્ટર જ વધારે ત્યાં હોય છે ટ્રક તો મોટા મોટા સાધનો મોટા મોટા માલ સામાન માટે ટ્રક હોય ટેમ્પો એ બી પણ સામાન માટે તો રહું શું ટ્રેક્ટર જમ આવશે ક ટ્રેક્ટર ટ્રેક્ટરથી જમીન ખેડે છે ખેતર ખેડે છે બરાબર એટલે ખેતી કરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે બરાબર સાતમો પ્રશ્ન છે નીચેનામાંથી વીજળીથી ચાલતું સાધન કહું છે હવે નીચેનામાંથી એટલે કે નીચે જે વિકલ્પો આપ્યા હોય એમાંથી અબકડ જે આપ્યું હોય એની વાત છે વીજળીથી ચાલતું સાધન બરાબર એટલે લાઇટથી લાઇટથી કયું સાધન ચાલે છે એટલે વાહનોની વાત છે અહીંયા બરાબર તો રિક્ષા ને એ બધામાં ડીઝલ ને એવું બધું પૂરામાં આવે આ ગાડી બસ એ બધામાં બરાબર તો લાઇટથી ચાલતું સાધન છે ડ બુલેટ ટ્રેન બરાબર બુલેટ ટ્રેન તમે નામ સાંભળ્યું છે એટલે રેલવે જ એક જાતની આ ગાડી હોય છે માલસામાન માટેની આ ગાડી હોય એમાં વીજળી ટ્રેન જે હાઈ હાઈફાઈડ ટ્રેન બનાવવામાં આવી છે હમણાં એટલે એ વીજળીથી ચાલે છે બરાબર આપણું પુરાતન છે એટલે આપણે વધારે સમજતા નથી બરાબર જોઈ લઈએ છીએ તો હવે એમાં આઠમો વિકલ્પ છે હજુ કે દર્દીની હોસ્પિટલ પહોંચાડવા માટે કવું સાધન વપરાય છે દર્દી એટલે શું પેશન્ટ તમને ખબર જ છે હોસ્પિટલ દવાખાનું તો એ જે બીમાર થયું છે એ વ્યક્તિને દવાખાને પહોંચાડવા માટે કયું સાધન વપરાય આપણે ઘરેથી જઈએ તો રિક્ષામાં લઈ જઈએ સ્કૂટર પર બાઇક પર જ એ વસ્તુ બરાબર છે પણ સિરિયસ હોય વધારે ગંભીર કેસ હોય તો શું હોય તો લાઈબંબો હોય પોલીસ વાન છે બસ છે ને એમ્બ્યુલન્સ તો બસમાં તો નહીં દવાખાનાવાળાએ કઈ ગાડી મોકલી છે અત્યારે તમે કહેશો એકસો આઠ બરાબર તો એકસો આઠ એ તો કેવી છે ફરતી ગાડી છે કે જ્યારે ઇમરજન્સી કેસ હોય કે કંઈક કોઈક થવું હોય તો કોઈ ફોન કરે બરાબર તો મોકલી દેવામાં આવે પણ એમ્બ્યુલન્સ એક એવી ગાડી છે કે જે દવાખાનમાં જ રહે દવાખાનામાંથી પેશન્ટને ઘરે મૂકવા આવે કાં તો બીજે કંઈક એને ઇમરજન્સીમાં બહાર જવાનું હોય બીજે લઈ જવાનું હોય બીજા દવાખાનામાં તો એ ગાડી મૂકવામાં આવે બરાબર એટલે હોસ્પિટલ પહોંચાડવા માટે કયું સાધન હોય તો ક એમ્બ્યુલન્સ શું આવશે જવાબમાં ક એમ્બ્યુલન્સ બરાબર હવે આગળ જુઓ વિકલ્પો છે હોટ પ્રકારના પ્રશ્નો જે સ્વાધ્યાપોતેમાં હોય છે એ પણ વિકલ્પો છે આપણે પીડીએફમાં મોકલેલા જ છે બરાબર બધાને આપણે વિકલ્પોની નીચે આગળના નંબર મારીને જ લીધેલા છે જો એમાં પહેલું નીચેના પૈકી કયું વાહન વ્યવહારનું સાધન નથી બરાબર વાહન વ્યવહારનું સાધન વાહન વ્યવહાર બસ સાયકલ ટ્રેન વિમાન આ બધા વાહન વ્યવહારના સાધનો છે તો કયું નથી તો જવાબમાં આવશે ક ટેલિફોન બીજું લોકોના જાનમાલની સુરક્ષા માટે નીચેનામાંથી કયું સાધન ઉપયોગી છે આપણી સુરક્ષા માટે કોણ ઉપયોગી છે પોલીસ તો હવે સાધનની વાત છે તો શું આવે જવાબમાં બ પોલીસ વાન બરાબર ત્રીજું દર્દીને હોસ્પિટલમાં લઈ જવા માટે ગુજરાતમાં કઈ સેવા કાર્યરત છે હવે આપણે હમણાં જોવું કે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ હોય પણ દરીને અચાનક લઈ જવાનું થાય તો આપણે ફોન કરીને આવી જાય છે તો એ કઈ સેવા છે તો ક એકસો આઠ બરાબર ચોથું નીચેનામાંથી કયું વાહન ગેસથી ચાલતું નથી હવે ગેસથી ના ચાલતું હોય એવું બરાબર તો જવાબમાં આવશે અ મોટર સાયકલ એટલે કે બાઇક જે ગેસથી ચાલતી નથી પાંચમો વિકલ્પ નીચેનામાંથી કયા સાધને પડ્યા હોતા નથી વિમાન ગાડી આ આગાડી બધાના પડ્યા હોય છે બરાબર હોળી તમે જોઈ છે હોળીનો આંટો માર્યો હશે અંદર ફર્યા પણ હશો હોડીને પડ્યા હોતા નથી એટલે જવાબ આવશે ડ હોડી બરાબર જો હવે આગળ શું છે ખાલી જગ્યાઓ બરાબર એમાં પહેલું આગ લાગે ત્યારે આપણે ખાલી જગ્યાની મદદ માટે બોલાવીએ છીએ બરાબર ક્યાંક આગ લાગી હોય તો આપણે ઘરેથી પાઇપ દ્વારા કે ડોલ દ્વારા પાણી છાડીએ તો પાર ના આવે વહેલું પતે નહીં વહેલું હોલવાય નહીં બરાબર એટલે કયું સાધન છે આગ લાગે ત્યારે તો કોની મદદ આપણે લેવી જોઈએ તો જવાબમાં આવશે ફાયર બ્રિગેડ ખાલી જગ્યામાં શું આવશે ફાયર બ્રિગેડ એટલે કે લાયબંબાવાળો બીજું ખેતી માટે ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે હવે પહેલાં વાહનની વાત હતી એટલે ટ્રેક્ટર હવે પ્રાણીની વાત છે તો ખેતી માટે કહું પ્રાણી ઉપયોગી છે તો જવાબમાં આવશે બળદ ખાલી જગ્યામાં શું આવશે બળદ ત્રીજું રણમાં મુસાફરી કરવા માટે ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે રણમાં આ તો ઘણી વાર આગળ પણ આવી ગયું છે બરાબર આપણે પહેલાં પાઠમાં પણ આવ્યું હતું જવાબમાં આવશે ઊંટ ચોથું નદી પાર કરાવવા માટે નાવિકા ખાલ જગ્યાનો ઉપયોગ કરે છે બરાબર નદી પાર કરાવવા હોડી હોય નાવિકો એટલે જે હોડી ચલાવનાર છે એ બરાબર જવાબમાં આવશે હોળીનો ઉપયોગ કરે છે હોડી જવાબમાં શું આવશે હોળી પાંચમું ટપાલ લાવવા લઈ જવા માટે ખાલ જગ્યાનો ઉપયોગ થાય છે હવે આગ ઉવા માટે ફાયર બ્રિગેડ પોલીસ માટે પોલીસ માટે એવી રીતે ટપાલ માટે હોય છે વાહન જેનું નામ હોય છે પોસ્ટ વાહન ખાલી જગ્યામાં આવશે પોસ્ટવાન છઠ્ઠું શાકભાજી તથા અન્ય સામાન વેચવા માટે ખાલી ઉપયોગી છે બરાબર તમારા ફરિયામાં સોસાયટીમાં વેચવા આવતા હશે તો શું લઈને આવે છે તો જવાબ આવશે હાથ લારી સાતમું ખેડૂત ખેતરમાંથી તૈયાર થયેલા અનાજને ઘરે લાવવા બે પૈડાવાળા ખાલી ઉપયોગ કરે છે બરાબર કયા વાહનનો ઉપયોગ કરે છે ખેડૂત કે ખેતરમાંથી એને અનાજ ભરીને ઘરે લાવવું હોય તો તો જે પ્રાણી ઉપયોગી છે બળદ એની પાછળ પૈડા બાંધેલા હોય છે એટલે કે જવામાં આવે બળદ ગાડા બરાબર બળદ ગાડાનો ઉપયોગ કરતો હતો હવે આગળ છે ખરા ખૂટતા બરાબર એમાં પહેલું છે ઘોડાગાડીને ચાર પૈડા હોય છે બરાબર ઘોડા ગાડીને તો બળદ ગાડાને ચાર પડાં હોય ઘોડાગાડીને ના હોય ઘોડાગાડીને બે જ પૈડા હોય એટલે જવાબમાં આવે ખોટું બીજું રિક્ષા ગેસથી ચાલતું સાધન છે તો જવાબમાં શું આવશે સાચું હા રીક્ષા ગેસથી ચાલે છે બરાબર આગળ જુઓ ત્રીજું ખરું ખોટું મોટી ટ્રકની વાત છે મોટી ટ્રક જેને ખટારો પણ કહેવાય ને ચારથી વધુ પૈડા હોય છે તો હા તમે તો ખટારો જોવો હશે ઘણા બધા પૈડા હોય છે એટલે જવાબમાં આવશે સાચું ત્યાર પછી ચોથું હોળી પેટ્રોલથી ચાલતું સાધન છે હવે હોડી પાણીમાં હોય છે નદીમાં ને બરાબર એટલે પેટ્રોલ હોય ના હોય એટલે જવાબમાં આવે ખોટું પાંચમું પોલીસની મદદ માટે ફોન કરવા સો નંબર ડાયલ કરવામાં આવે છે તો જવાબ આવશે સાચું બરાબર પોલીસની મદદ જોઈતી હોય તો સો નંબર ડાયલ કરવો જોઈએ એટલે ફોનની વાત છે બરાબર કયો નંબર તો સો નંબર ડાયલ કરવો જોઈએ છઠ્ઠું સાગરમાં મુસાફરી કરવા માટે આપણે સ્ટીમરનો ઉપયોગ કરીએ છીએ બરાબર સ્ટીમર એટલે કે જહાજ તો સાગરમાં મુસાફરી કરવા માટે આપણે સ્ટીમરનો ઉપયોગ કરીએ છીએ તો જવાબ આવશે સાચું સાગર એટલે સમુદ્ર મોટા સમુદ્રમાં મોટું જહાજ હોય છે બરાબર જે માલસામાન એક દેશથી બીજા દેશ જવા માટે માલસામાન લઈ જવા માટે પણ ઉપયોગી થાય છે સાતમું હવાઈ માર્ગની મુસાફરી કરવા આગ ગાડીનો ઉપયોગ થાય છે હવાઈ માર્ગ બરાબર એટલે હવાઈ માર્ગ એટલે ઉપર હવામાં જે ચાલે છે એ સાધનની વાત છે વિમાનને બધું બરાબર એટલે આ ગાડી હવામાં ચાલે છે ના એ તો પાટા પર ચાલે છે બરાબર એટલે જવાબમાં આવશે ખોટું બરાબર ત્યાર પછી છે જુઓ આપણે ખરા ખૂટાનું પુરાતન પત્યું હવે શું છે જોડકા તો જુઓ બંધ બેસતા જોડકા રજો બરાબર એમાં વિભાગ અ જે હોય છે એ પ્રશ્નનો હોય છે એનો જવાબ વિભાગ બમાં હોય છે જે શોધીને વચ્ચે ઉત્તર લખેલું છે ત્યાં લખવાનું હોય છે બરાબર જવાબમાં તો જુઓ આમાં પહેલું લોખંડના પાટા પર મુસાફરી બરાબર તો આ જે જે સાધનો લખાયેલા છે એની વાત છે કે લોખંડના પાટા પર જે મુસાફરી થાય એ સાધન કયું તો જવાબમાં આવશે છઠ્ઠું છે આગ ગાડી બરાબર ત્યાર પછી બીજું ટપાલ લાવા લઈ જવા માટે ખાલી જગ્યા સોરી જોડગ શું આવશે તો ચાર નંબર આવશે પોસ્ટ વાન ત્યાર પછી રણની મુસાફરી માટે તો શું આવે ઊંટ પાંચ નંબર ત્યાર પછી ચોથું પર્વતવાળા રસ્તાની મુસાફરી માટે પર્વતવાળા પહાડી વિસ્તારો માટે આપણે આગળ આવ્યું કે ઘોડો તો પર્વતને પહાડ બધું એક જ છે તો જવાબ આવશે ત્રણ નંબર ઘોડો ત્યાર પછી પાંચમું વિકલાંગ વ્યક્તિઓ માટે તો જે તમે સાયકલ ચલાવો છો એવી સાયકલ આવે તમે જોયું હશે વિકલાંગ એટલે જે અપંગ છે ચાલી નથી શકતા તેમના માટે સ્પેશિયલ સાયકલ આવે છે અને શું કહેવાય ટ્રાય એટલે જવાબમાં શું આવે એક નંબર ટ્રાય બરાબર આપણે જોડકાનું પુનરાવર્તન પણ અહીંયા પતે છે ઓકે હવે જુઓ છઠ્ઠું છે ચિત્રની સામે વાહનોનો ઉપયોગ લખવો જગ્યામાં બીજા વાહનનું ચિત્ર દોરો વાહન કયા કામ માટે ઉપયોગમાં લેવાય છે તે અંગે નોંધ કરો બરાબર તો જો વાહન લખેલું છે ત્યાં ચિત્રો આપ્યા છે વાહનોના અને આ બાજુ તેનો ઉપયોગ એટલે આ બાજુ એ જે વાહન છે એનો ઉપયોગ લખવાનો છે જેમ કે પહેલું છે હાથલારીનું ચિત્ર બરાબર તો નીચે લખવાનું કે હાથલારી અને એનો ઉપયોગ શું છે તો શાકભાજી ફળો અને અન્ય સામાન વેચવા માટે તથા લાવવા લઈ જવા માટે ત્યાર પછી બીજું છે ડાક વાહન એટલે કે પોસ્ટ વાહન બરાબર ટપાલીને ઉપયોગી હોય તો એનો ઉપયોગ શું છે ટપાલ લાવવા લઈ જવા માટે બરાબર હવે આગળ જુઓ પોસ્ટવાની નીચે શું છે ટ્રાયસિકલ જે અપંગ જે લોકો ચાલી નથી શકતા એ લોકોની સાયકલ છે જો નીચે લખવાનું ટ્રાય અમેનો ઉપયોગ તો વિકલાંગ વ્યક્તિઓને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ટ્રાયસિકલનો ઉપયોગ થાય છે ત્યાર પછી ચોથું છે ટ્રેક્ટર એ તો બધાને ખબર છે આગળ આવી ગયું નીચે લખવાનું ટ્રેક્ટર તો ટ્રેક્ટરનો ઉપયોગ ખેતી કામમાં અને સવારી માટે પણ થાય બરાબર ખેતીકામ ના અને સવારીના ઉપયોગ માટે થાય છે ત્યાર પછી પાંચમું છે ડબલ ડેકર બસ એટલે બે માળની બસ છે જુઓ તો એ એક જ શહેરમાં બહુ જ મોટું શહેર હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બહુ લાગે ત્યારે આ બસ ત્યાં મૂકેલી હોય છે તો એક જ શહેરના વિવિધ સ્થળોએ જવા માટે બરાબર એક જ શહેર તો એક જ હોય પણ ત્યાં વિવિધ વિવિધ અલગ અલગ સ્થળે જવા માટે ડબલ ડેકર બસનો ઉપયોગ કરવામાં આવે છે આગળ છઠ્ઠું છે એમ્બ્યુલન્સ બરાબર આ તો બધાને ખબર છે દવાખાનાની ગાડી છે તો એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવા માટે થાય છે ત્યાર પછી સાતમું છે સાયકલ જે ચોપડીમાં તમારે જાતે ફોટો દોરવાનું તો તમને જે વાહનનો આવડે પછી એ જ વાહનો અહીંયા મેં સાયકલ લખ્યું છે તો સાયકલનો ઉપયોગ શું તો બાળકોને શાળાએ જવા માટે તથા સવારી માટે સાયકલનો ઉપયોગ થાય છે એવી રીતે તમારે બે ચિત્રો અહીંયા દોરવાના હતા સાતમા અને તમને મનગમતું વાહન તમને જે વાહનનું ચિત્ર આવડે તમે દોરી શકો અને એનો ઉપયોગ સામે લખવાનો હોય જે ચિત્ર દોર્યું હોય એનો જ ઉપયોગ લખવાનો અહીંયા મેં સાયકલ લખ્યું છે તો સાયકલનો ઉપયોગ બોલી હવે છેલ્લે છે વિમાન તો વિમાનનો ઉપયોગ શું છે તો ઓછા સમયમાં અંતરની મુસાફરી કરવા માટે તથા એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે વિમાનનો ઉપયોગ થાય છે બરાબર વિમાન હવાઈ જહાજ એ પહેલાંના જમાનામાં એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો મહિનાઓ નીકળી જાય પણ અત્યારે વિમાનની સુવિધામાં બે કલાકમાં ચાર પાંચ કલાકમાં ઉડીને ઝડપી મુસાફરી છે અને મો પૈસા પણ વધારે થાય પણ એકદમ સ્પીડની મુસાફરી હોય તે પહેલાં આપણને પહોંચાડે છે બરાબર હવે આગળ છે જુઓ વાહનોના નામ આપેલા છે તેની એક બાજુ વાહનના પૈડાની સંખ્યા લખો અને બાજુના ખાનામાં તેનો ઉપયોગ અંગે લખો બરાબર વાહનો દોરેલા હતા હવે અહીંયા વાહનોના નામ છે પહેલાંમાં બીજામાં એ વાહનના પૈડા કેટલા હોય સંખ્યા લખવાની અને ત્રીજામાં એ વાહનનો ઉપયોગ લખવાનો છે બરાબર તો જો એમાં પહેલું છે બસ બરાબર તો બસના પૈડા કેટલા તો ચાર કરતાં વધુ હોય છે પછી ખાનામાં લખવાનું કે એનો ઉપયોગ તો મુસાફરી કરવા માટે પ્રવાસ જવા માટે અને જાન લઈ જવા માટે બરાબર લગ્ન પ્રસંગમાં જાન લઈ જવા માટે થાય છે બીજું બળદગાડું એના પૈડા વચ્ચે લખેલા છે બે પૈડા અને એનો ઉપયોગ મુસાફરી કરવા માટે અનાજ લાવા લઈ જવા માટે અને ખેતીના સામાનની હેરફેર કરવા માટે ત્યાર પછી ત્રીજું રિક્ષા એના પૈડા કેટલા ત્રણ તો એનો ઉપયોગ મુસાફરી કરવા માટે પ્રવાસ જવા માટે અને માલસામાન લાવવા લઈ જવા માટે બરાબર ત્યાર પછી ચોથું રેલવે તો રેલવેના પૈડા તો કેટલા બધા હોય ઘણા બધા ગણાય નહીં હોય એટલે વચ્ચે લખવાનું ઘણા બધા એનો ઉપયોગ મુસાફરી કરવા માટે અને મુસાફરી કરવા માટે બરાબર ત્યાર પછી પાંચ નંબરમાં છે વિમાન તો વિમાનના પૈડા પણ વધારે હોય ચાર કરતાં વધુ જેનો ઉપયોગ ઝડપી મુસાફરી કરવા માટે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે થાય છે જુઓ આગળ છઠ્ઠા નંબરમાં છે પેડલ રિક્ષા જેને ત્રણ પૈડા હોય પેડલ રિક્ષા બરાબર એને મુસાફરી કરવા માટે નજીકના પ્રવાસ માટે બરાબર સહેલકા એટલે કે ફરવા માટે તેનો ઉપયોગ થાય છે આગળ છે આઠમામાં જુઓ નીચે આપેલા અવાજો પરથી તમે વાહનોના નામ કહી શકો એક ઉદાહરણ આપવામાં આવેલ છે જેમ કે છૂક છૂક એટલે એ છૂક છૂક અવાજ પછી આપણને ખબર પડે કે કયું વાહન છે આગ ગાડી એવી રીતે બધા જ અવાજના અવાજ આપેલા છે જેમાંથી આપણે ઓળખીને એના સામે એને વાહનના નામ લખવાના છે કે આવો અવાજ કયા વાહનનો હોય તો જો પહેલાં પોમ પોમ તો શું આવે કાર બીજામાં ઘર એટલે એવો અવાજ કોનો હોય વિમાન ત્રીજું પીપ 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 એટલે શું આવે સ્કૂટર ચોથામાં ટપ ટપ એટલે શું આવે ઘોડાગાડી પાંચમું છે ટ્રેન ટ્રેન એટલે શું આવશે સાયકલ બરાબર એવી રીતે વાહનોના અવાજ પરથી વાહનને ઓળખવાના છે એ આપેલું છે હવે આગળ છે નાના પ્રશ્નો નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો એમાં પહેલું તમે ક્યારેય આ ગાડીમાં મુસાફરી કરી છે ક્યારે તો હવે આ તમને પછી પૂછવામાં આવશે તમે મુસાફરી કરી હોય તો હા કરી છે નાથી નથી કરી તો ના નથી કરી જવાબ તમારે જાતે લખવાનો હોય બીજું શું આ ગાડી ગમે ત્યાં જઈ શકે છે કેમ બરાબર તો હા જઈ શકે ના સોરી ના જઈ શકે જ્યાં રેલવેના પાટા હોય ત્યાં જ જઈ શકે તો ના આ ગાડી ફક્ત રેલવેના પાટા પર ચાલતી હોવાથી જ્યાં રેલવેના પાટાની સગવડ હોય ત્યાં જઈ શકે છે ત્રીજો પ્રશ્ન લોખંડના રસ્તાઓનો અર્થ શું છે બરાબર હવે રેલવે જે હોય છે રેલવે જવા માટે જે પાટા બાંધા છે એ લોખંડના રસ્તાઓ છે તો લોખંડના રસ્તાઓનો અર્થ આ ગાડી જેના પર ચાલે છે તે રેલવેના પાટા થાય છે બરાબર ત્રીજો પ્રશ્ન છે આપણે સોરી ચોથો પ્રશ્ન આપણે ચોથો પ્રશ્ન છે તમારા ગામ કે શહેરમાં જોવા મળતા વાહનોના નામ લખો હવે આ જવાબ પણ તમારે જાતે લખવાનો છે કે તમારા ગામડામાં કે તમારા શહેરમાં તમે જ્યાં રહો છો ત્યાં તમે જે વાહનો જોયા છે એના નામ લખવાના રહેશે બરાબર સાયકલ સ્કૂટર એવું તો જોવું જ હોય તો એ રીતે તમારે નામ લખવાના છે જુઓ પાંચમો પ્રશ્નો જળ વ્યવહારના સાધનોના બે નામ આપો તો જો જવાબમાં આવશે કે જળ વ્યવહાર એટલે પાણીમાં ચાલતા વાહનોની વાત છે તો જળ વ્યવહારના સાધનોના બે નામ તો હોડી અને સ્ટીમર આના સિવાય પણ બીજું નામ તરાપા બરાબર એવું જે બી નામ છે એ તમે લખી શકો છો કે જે પાણીમાં ચાલતું હોય છઠ્ઠો પ્રશ્ન હવાઈ મુસાફરીના સાધનોના હવે પહેલાં જળમાં પાણીમાં ચાલતા હતા હવે હવાઈ તો વિમાન અને હેલિકોપ્ટર જે હવામાં ચાલે છે આ સિવાય બીજું કોઈ હવામાં ચાલતું હોય તો લખી શકો સાધનની વાત છે બરાબર પણ પતંગ નહીં લખવાનું સાતમો પ્રશ્નો સ્ટીમ એન્જિનનો ઉપયોગ ક્યાં થાય છે સ્ટીમ એન્જિન તો ક્યાં થાય રેલવેમાં સ્ટીમ એન્જિનનો ઉપયોગ રેલવેમાં થાય છે આઠમો પ્રશ્ન નદી કે સાગરની મુસાફરી શાના દ્વારા શક્ય બની છે બરાબર નદી કે સાગરની મુસાફરી શાના દ્વારા શક્ય બની છે તો તરાપા હોડી વહાણ અને સ્ટીમર જેવા જે વાહનો શોધાયા છે બરાબર આવા પાણીમાં ચાલતા સાધનોની શોધ થઈ છે એના દ્વારા નદી કે સાગરની મુસાફરી શક્ય બની છે બરાબર નવમો પ્રશ્ન ગુજરાતમાં કેટલા પ્રકારના માર્ગો છે કયા કયા હવે આપણા ગુજરાત રાજ્યની વાત છે માર્ગો બરાબર જે વાહનો ચાલે છે રસ્તાઓ કેટલા પ્રકારના છે તો ગુજરાતમાં ચાર પ્રકારના રસ્તાઓ છે એમાં પહેલું સડક માર્ગ બીજું હવાઈ માર્ગ ત્રીજું રેલ માર્ગ અને જળમાર્ગ સડક માર્ગ એટલે બસ ટ્રક ખટારો આ બધું ચાલે છે સડક માર્ગ હવાઈ માર્ગ એટલે વિમાન હેલિકોપ્ટર ચાલે છે હવાઈ માર્ગ રેલવે માર્ગ એટલે એ તો અલગ જ છે ટ્રેન ચાલે છે તે અને જળ માર્ગ એટલે ને બધું ચાલે છે તે બરાબર હવે આગળ ચૌદસમો પ્રશ્ન છે ભારતમાં સડકોનું મહત્ત્વ સાથી ઘણું છે બરાબર તો ભારત મુખ્યત્વે ગામડાઓનો દેશ છે બરાબર એટલે ગામડા વધારે છે એટલે ત્યાં સડકના રસ્તાઓ વધારે ચાલે છે એટલે ભારત મુખ્યત્વે ગામડાઓનો દેશ હોવાથી સડકોનું મહત્ત્વ વધારે છે અગિયારનો પ્રશ્ન રેલવે કેવી રીતે ઉપયોગી છે બરાબર રેલવે ટ્રેન તો મુસાફરી કરવા માટે તો છે જ અને બીજી કઈ રીતે તો કે એની મુસાફરી ઝડપી છે અને સસ્તી છે વિમાનની એના કરતાં ઝડપી છે પણ એ મોંઘી છે એટલે આ રેલવે સૌથી સસ્તી મુસાફરી છે તો રેલવે ઝડપી સસ્તી અને સરળ રીતે મુસાફરી કરવા તથા માલની હેરફેર કરવા માટે ઉપયોગી છે જો આગળ બારમો પ્રશ્નો ગુજરાતમાં કયા શહેરોમાં હવાઈ મથકો આવેલા છે એટલે કે હવાઈ મથકો એટલે જેમ બસ સ્ટેશન હોય છે રેલવે સ્ટેશન હોય એવી રીતે એરપોર્ટ એમ બરાબર ક્યાં ક્યાં આવેલા છે તો જુઓ ગુજરાતના અમદાવાદ વડોદરા ભાવનગર રાજકોટ પોરબંદર જામનગર કેશોદ ભુજ કંડલા વગેરે શહેરોમાં હવાઈ મથકો આવેલા બરાબર આપણા નાના પ્રશ્નો અહીંયા પતે છે હવે છે મોટા પ્રશ્નો જે બે માર્ક્સના હોય છે બરાબર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલું આ ગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી યાદી બનાવો હવે આ પ્રશ્નો ચોપડીનો જે કવિતા આપી હતી એમાંથી કાઢેલો પ્રશ્ન છે બરાબર જે ચોપડીમાં પણ આપણે લખ્યો તો જવાબમાં જુઓ આ કાળી નીચેની જગ્યાઓથી પસાર થઈ હતી બટાટાના ખેતર રેતીનું રણ બાજરીના ખેતર લીલા મેદાન મંદિર મકાન ચાની દુકાન ટેકરી પુલ પગદંડી ઝૂંપડા ઝાડી ખેતીવાડી કૂવા બાગ બગીચા ધોબીઘાટ હાટ ગામના મેળા વગેરે બરાબર આ બધામાંથી જ આગ ગાડી પસાર થઈ હતી બીજો પ્રશ્ન તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે તો હવે આ જવાબ તમારે જાતે લખવાનો હોય કે તમે જે વાહનોમાં મુસાફરી કરી છે એ તમારે અહીંયા લખવાનું રહેશે બરાબર ત્રીજો પ્રશ્ન છે કવિતામાં કયા કયા વાહનોની વાત લખી છે હવે આપણી જે કવિતા છે એમાં બરાબર કયા કયા વાહનોની વાત લખી કવિતામાં બસ ઘોડો સાયકલ પેટ્રોલ રિક્ષા મેટ્રો ટ્રેન વિમાન ડોલી હોડી બળદગાડું કાર આ બધા જ વાહનોની વાત લખેલી છે બરાબર આગળ ચોથો પ્રશ્નો અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય છે એટલે અત્યારના જમાનાની વાત છે તો અત્યારે આધુનિક યુગમાં યાંત્રિક શોધખોળોને કારણે વાહન વ્યવહારમાં નવીન ક્રાંતિ જોવા મળી છે જેમાં સાયકલ પેટ્રો રિક્ષા રિક્ષા કાર બસ રેલવે મેટ્રો ટ્રેન વિમાન હેલિકોપ્ટર બરાબર સ્ટીમર વગેરે વાહનોનો ઉપયોગ થાય છે ત્યાર પછી જુઓ પાંચમ પ્રશ્નો વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હશે હવે પહેલાંના જમાનાની વાત છે કે જ્યારે વાહનો ન હતા બરાબર પહેલાં તો ચાલતા હતા જ ત્યાર પછી ધીરે ધીરે પ્રાણીઓમાંથી એ લોકોએ વાહન બનાવ્યા જેમ કે ઊંઘ ગાડી બળદગાડી ઘોડાગાડી બરાબર તો જો એ જવાબમાં વાહનો ન હતા ત્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા હતા તે સમયે લોકો સમૂહમાં મુસાફરી કરતા જેથી જાનમાલનું રક્ષણ થાય ત્યાર પછી લોકોએ મુસાફરી માટે પ્રાણીઓનો ઉપયોગ કર્યો જેમાં ઘોડા હાથી ગધેડા ઊંટ વગેરે પ્રાણીઓ હતા ધીમે ધીમે પ્રાણીઓ સાથે લાકડાની ગાડીઓ જોડી જેમાં બળદગાડું ઘોડાગાડી ઊંટ ગાડી મુખ્ય હતા આમ વાહનો ન હતા ત્યારે મુસાફરી માટે ચાલીને કે પ્રાણીઓના ઉપયોગથી આવગમન થતું હતું બરાબર મેં કીધું એમ ચાલીને ત્યાર પછી ધીરે ધીરે ગાડીઓ સાથે પૈડા જોડે છે અને ઉપયોગ કરે છે ત્યાર પછી જુઓ છઠ્ઠો પ્રશ્ન અહીંયા ચાર લખલું છે પણ આપણે છઠ્ઠો પ્રશ્ન સ્વાદ્ય પછીમાં આપેલો છે એમ્બ્યુલન્સ આપણને સી રીતે ઉપયોગી છે તો એમ્બ્યુલન્સ એ દવાખાનાની ગાડી છે તો બધાને ખબર છે તો એમ્બ્યુલન્સ કેવી રીતે ઉપયોગી છે જુઓ કોઈપણ પ્રકારની આરોગ્ય વિશે ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ આપણને એકસો આઠ નંબર ડાયલ કરીએ તો થોડાક જ સમયમાં તે જગ્યાએ અકસ્માત થયો હોય અથવા જ્યાં જરૂર હોય ત્યાં વાન પહોંચી જાય છે તેમાં એક ડૉક્ટર અને એક નર્સ હોય છે તેઓ તરત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપે છે અને જરૂર જણાય તો તેને હોસ્પિટલમાં દાખલ કરે છે બરાબર પહેલાં એકસો આઠને આપણે બોલાવીએ તો આવી જાય પણ અંદર જે સારવાર હોય એ રીતે સારવાર કરે જરૂર જણાય તો જ દવાખાને લઈ જાય અને બીજી એમ્બ્યુલન્સ જે દવાખાનામાં જ હોય બરાબર તો એને બીજા દવાખાને લઈ જવાનું હોય કે સાજો થાય તો ઘરે મૂકવાનું હોય તો એ રીતે પણ એમ્બ્યુલન્સ ઉપયોગી છે હવે સાતમો પ્રશ્ન છે શું તમને વધારે અવાજ પસંદ છે કેમ તો આવા જવાબ તમારે જાતે લખવાનો જો તમને પસંદ હોય તો હા મને પસંદ છે નથી પસંદ તો ના મોટેભાગે વધારે થતું હોય ના પસંદ હોય કેમ કારણ કે અવાજથી પ્રદૂષણ ફેલાય છે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે કાનની શ્રવણ શક્તિ એટલે કાનમાં ઓછું સંભળાવવાની ઓછું સંભળાય છે પછી એમ ઓછી ક્ષમતા થઈ જાય છે બરાબર પછી ઊંઘ પણ આમ આપણને કશું આપણને ગમે નહીં એમ બરાબર શ્રવણ શક્તિની ક્ષમતા ઓછી થઈ જાય એ રીતે તમને જે ગમતું હોય કે ના ગમતું હોય એ રીતે તમારે જવાબમાં લખવાનું હવે આગળનો પ્રશ્ન છે રોપવે રજ્જુમાગ બરાબર જે ઉડન ખટોળાનું સાધન એ નવું સાધન છે બધા કરતાં અલગ તો રોપવે રજ્જુમાર્ગની વ્યવસ્થા કેવા સ્થળોએ કરવામાં આવે છે ગુજરાતના કયા સ્થળે રોપવે રજ્જુમાર્ગની વ્યવસ્થા છે તો જુઓ જવાબમાં ઊંચા પર્વતીય વિસ્તારમાં જ્યાં રેલમાર્ગ કે સડક માર્ગ બનાવવાની શક્યતા હોતી નથી ચાલીને જવાનો રસ્તો લાંબો અને પરિશ્રમ પડે તેવો હોય ત્યારે તેવા સ્થળોએ રોફ વે માર્ગની વ્યવસ્થા કરવામાં આવે છે બરાબર જ્યાં શક્ય નથી કે માર્ગ કે જ્યાં શક્ય નથી કે ત્યાં સડક માર્ગ કે કોઈ વાહન જાય કે રેલવે બનાવી દેવાય બરાબર ઊંચા પર્વતીય જે વિસ્તાર હોય ખડકો હોય ત્યાં રેલમાર્ગ કે સડક માર્ગની કોઈ શક્યતા ના હોય ત્યાં આવા ઉડન ખટોલા ઉડનખટોલા માર્ગની જેને રજૂમાં કહેવાય જેમ માર્ગ હોય માર્ગ હોય એમણે રજૂમાર્ગની વ્યવસ્થા કરેલી હોય છે જેમાં શું હોય છે રોપવે રોપવે એટલે પેલો ડબ્બો હોય છે એમાં ખબર દોરી પર આંબાજીને જવાનું હોય તમે અંબાજી મંદિર ગયા હોય તો તમે જોયું હોય બેઠા પણ હોય એ ક્યાં આવેલું છે આપણા ગુજરાતમાં તો ગુજરાતમાં અંબાજી પાવાગઢ સાપુતારા વગેરે સ્થળોએ રોપવે માર્ગની વ્યવસ્થા કરવામાં આવેલી છે ના સેવાકીય વ્યવસાયકારો કયા કાર્ય કરે છે તે જણાવો સેવાકીય વ્યવસાયકારો એટલે આપડી સેવા કરનાર પોલીસ ડોક્ટર ટપાલિયા બધા આપણી સેવા કરે છે એવા વ્યવસાય કરે છે એમાં પેલા પોલીસ ને લખવાનું છે આપડે કે સેવા કાયદો વ્યવસ્થા જાળવે છે અને આપણા સામાન રક્ષણ કરે છે બરાબર આપણું રક્ષણ કરે છે બીજું છે ફાયર બ્રિગેડ ફાયર બ્રિગેડ આપણને શું ઉપયોગી છે તો આગ લાગે ત્યારે તરત જ જે તે સ્થળે પહોંચીને આગ બોલાવવાનું કાર્ય કરે છે જો આપણે એમાં એક ચિત્ર આપ્યું હતું કે જેમાં આગ લાગેલું ચિત્ર હતું એમાં જે વાહનો હતા એનો ઉપયોગ જોવાનો હતો તો કંઈ ખાસ નથી ખાલી તમને સમજાવી દઉં કે એમાં એમ્બ્યુલન્સ હતી આપણે સોરી પહેલાં લાયબંબો હતો બ્રિગેડ તો શું થાય તો લાયબંબો કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય તો આગને કાબૂમાં લેવા અને આગ લગવા માટે વપરાય છે વળી તેને સીડી દ્વારા આગમાં ફસાયેલી વ્યક્તિઓને શોધી તેને બચાવવા માટે પણ વ્યક્તિઓ જો જો વ્યક્તિઓ જો અંદર ફસાયેલા હોય તો અંદર લાબામાં સીધીની પણ વ્યવસ્થા હોય છે તો અંદરથી ફસાયેલા વ્યક્તિઓને કાઢીને દવાખાને પહોંચાડે છે બરાબર ત્યાર પછી એમ્બ્યુલન્સ છે ચિત્રમાં તો એમ્બ્યુલન્સ એ વાહન બીમાર અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલમાં લઈ જવા માટે ઉપયોગી છે ત્યાર પછી પોલીસ તો પોલીસ વાન લોકોની સુરક્ષા અને સલામતી માટે પણ ત્યાં એ ચિત્રમાં આપેલી હતી બરાબર આ રીતે બધા જ વાહનોનો બધા સેવાકીય વ્યવસાયોનો ઉપયોગ થાય છે આ પાઠમાં ભણવાનું હતું આપણે આ પાઠનું પુનરાતન અહીંયા પતે છે બંને પાઠનું પુનરાતન પત્યું જે તમારે એનો વારંવાર અભ્યાસ કરવાનો રહેશે કસોટી હોવાને લીધે વારંવાર તેનો અભ્યાસ કરવાનો રહેશે અને સ્પષ્ટ અક્ષરે જે આપણે પહેલાં પીડીએફ મોકલેલી છે પહેલાં વિડીયો મોકલ્યા છે એનું પણ તમારે વારંવાર અભ્યાસ કરવાનો રહેશે ઓકે થેન્ક યુ